નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગોવિંદ પાનસુરિયા. ખેતીની વાતો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીએ, અને આજે આપણે શીણામાં દવા છાંટવાની છે. અને ઘણા ખેડૂત મિત્રોના કોમેન્ટો હતી કે તમારા શીણા કે ધાણા હમણાં કાંઈ બતાવ્યું નથી. તો ખેડૂત મિત્રો, હમણાં આપણે વાડી આવવાનું ઓછું થતું, અને આજે આપણે દવા છાંટવાનું ચાલુ કર્યું છે. તો આજે તમને હું બતાવીશ કઈ કઈ દવા મારું છું, અને બીજા નંબરમાં આપણે શીણા આજે કેટલા દિવસનાથી એ વાત કરીશું, અને ધાણા કેવડા થયા એ પણ આજે આ વિડીયોની અંદર બતાવીશું, જેથી કરી અને ખ્યાલ આવે કે મારે અત્યારે કઈ ટાઈપના શીણા અને ધાણા છે. તો ચાલો તમને હું ફ્રન્ટ કેમેરામાં બતાવું કે કઈ રીતના ધાણા શીણા છે. તો ફાઇનલી ખેડૂત મિત્રો, આ તમે જોઈ શકો આપણે શણા છે, અને આજે આપણે દવા છાંટવાનું શરૂ કર્યું છે. તમે જોઈ શકો મજૂર દવા અત્યારે છાંટી રહ્યા છે, અને આજે આપણે આમાં ઈયળ ક્યાંક દેખાય છે એના માટે દવા છાંટવાની છે, અને ભેગું માઇક્રોન્યુટ્રન પણ આપણે છાંટવી છે. તો હું તમને બતાવીશ કઈ કઈ દવા અત્યારે આપણે રાઉન્ડ કરી રહ્યા છીએ. અને આજે આપણે અને 25 તારીખનું વાવેતર છે, અને આજે આપણે તારીખ થઈ 17 ને 18 તારીખ છે. આજે 18 એટલે 25 તારીખે 2 મહિના થાય, એટલે આપણે આજે 18 7 દિવસ ઓછા છે 2 મહિનામાં, એટલે 52-53 દિવસના અંદાજિત એટલા થયા છે. તો સૌ પ્રથમ તો અમને હું શીણા બતાવું. તો ખેડૂત મિત્રો, અત્યારે તમે જો ફૂલ ફ્લાવરિંગ સ્ટેજમાં છે, અને તમે જોઈ શકો અત્યારે પોપટા પણ એટલે આપણે બેસવાના સારું થઈ ગયા છે. તમે જોઈ શકો અને ક્યાંક ઈયળ દેખાય છે. આપણે એક ઈયળનો રાઉન્ડ આમાં લીધો હતો, અને આ બીજો લેવી છે અત્યારે. પેલો આપણે જ્યારે વરસાદ થયો ને તે પછી માઇક્રોન્યુટ્રન છાંટતા હતા, એટલે આપણે ઈયળ બહુ નહોતી, પણ આપણે ત્યારે ઈયળનો રાઉન્ડ લઈ લીધો હતો, અને એ અલ્લિકાનો લીધો હતો. અને આજે આપણે જે લેવી છે એ પણ બતાવીશું. અને અહીંયા બાજુમાં આપણે જે ધાણાનું વાવેતર કર્યું હતું એ ધાણા છે, તમને ધાણા પણ બતાવું. તો ધાણા આજે મને 45 દિવસ નથી, કારણ કે આપણે શીણા કરતા 5-7 દિવસ આપણે મોટું વાવેતર કરેલું હતું ધાણાનું. તમે જોઈ શકો, અને ધાણામાં કોઈ પણ જાતની દવા અત્યારે સુધીમાં આપણે છંટકાવ કર્યો નથી. આમાં વાવ્યા પછી આપણે એક વખત ઉરિયા આપણે આમાં આપેલું છે. તમે જોઈ શકો કઈ પ્રકારના અત્યારે ધાણા છે. અને શેણામાં આપણે ખેડૂત મિત્રો ઉરિયા આપેલું નથી હસોડું, પણ એમાં આપણે સલ્ફર અત્યારે આપણે જે પીએચ ભેગું સલ્ફર અત્યારે આપણે આપી રહ્યા છીએ. આ કેનમાં અત્યારે સલ્ફર આપણે ભેગા નાખતા જ આવી છીએ. તમે જોઈ શકો આપણે જે 55% સલ્ફર આવે ને એ છે આપણે ઘાટું સલ્ફર. અત્યારે પીએચ સાથે અત્યારે વીઘે 500-700 ગ્રામ જાય ને એ રીતે આપણે અત્યારે શીણામાં આપી છીએ. અને ધાણામાં પણ એ સલ્ફર આપી દીધું, કારણ કે સોયાબીનવાળું હોય ને ખેડૂત મિત્રો, એમાં ઝીંક અને સલ્ફેટ વધારે ઘટતા હોય છે, જેથી કરી આપણે એ આપવાનો વધારે પ્રયત્ન કરતા હોય છે. અને નાઇટ્રોજન તો શું કે આપણે સોયાબી વાવ્યો એટલે એમાં રાઇઝોબીની ગાંઠ પીડી હોય એટલે નાઇટ્રોજન ઓછું આપવું પડે છે, એટલે છતાં આપણે ધાણામાં તો આપવું પડે, એટલે એક વખત આપણે આપેલું છે. અને હવે સલ્ફર અત્યારે પીએચ ભેગું સાથે આપી રહ્યા છીએ. અને શેણાની ખેડૂત મિત્ર વાત કરવી તો આપણે કઈ કઈ દવા છાંટવી છે, તો તમે જોઈ શકો આ એક માઇક્રોન્યુટ્રન છે, વેનોક્સ કંપનીનું છે, એટલે આનું ખેડૂત રિઝલ્ટ સારું એમ કહે છે, એટલે આપણે ટ્રાય લેવી છે કેવું આવે એ તો આપણે છાંટ્યા પછી ખબર પડે. એટલે આપણે કોઈને ભલામણ કરતા આ છાંટો કે. અને બીજું આ છે નીમ ઓઇલ છે, જે આપણે 1500 PPM આવે ને એ છે. અને ભેગી છે તમે જોઈ શકો આ ઈયળની છે કોરાજન છે,
ડી માલ છે એટલે કે ડુપ્લિકેટ. ખેડૂત મિત્રને ખ્યાલ હોય સસ્તા માલી આવે ને ડુપ્લિકેટ આપણે ડી માલ કહેવી. એ અત્યારે છે પંપે 7 ml નાખું છું અને આપણે નીમ ઓઇલ ભેગું નાખતો જાઉં છું 40 ml અને 40 ml આપણે વેનોક્સ કરીને છે માઇક્રો ન્યુટન છે એ આપી રહ્યા છીએ. અને ત્યાર ભેગી આપણે સ્ટીકર છે પંપે 5 ml સિલિકોન ચીપકો આપણે જેને સ્ટીકર કહેવી એ છે. અત્યારે આપણે આનો છંટકાવ કરી રહ્યા છીએ. તમે જોઈ શકો અત્યારે આપણે જો આ રીતે દવાનો છંટકાવ ચાલુ છે. અને ખેડૂત મિત્રો હવે પાણ આમાં એક જ પાણ કદાચ પીએ. અત્યારે તમે જોઈ શકો અત્યારે અમે પાણ ચાલુ છે પણ અત્યારે અમારે આ વિસ્તારની અંદર 2-2.5 કલાક મોટર હાલે છે. અને હવે આ જો આ કયા પી ગયા પછી ધાણા પી ગયા ત્યાર પછી જો ગાળો રહેશે તો સીણાનું એક પાણ કાઢવાનું જ નીકળશે, નહીંતર સીણા મૂકી દેવાના છે ને ખાલી ધાણા પીએ. કારણ કે જો બે વસ્તુ પાવા જ આવી ને તો પીવે એમ નથી. અને સીણામાં એવું હોય છે ખેડૂત મિત્રો કે અતિશય તાણ પીડા પછી જો પાણી પીવે ને તો ઊભે ઊભો છોડો સુકાઈ જતો હોય છે. એટલા માટે અતિશય તાણ પડે તો પાવાના નહીં, એમનેમ રહે ને તો ગાંઠના થઈ જાય છે અને પાવી તો નહીં થાય. કારણ કે જમીનમાંથી એનું મૂળિયું મૂકી દેતું હોય છે બહુ તાણ પીડા પછી. અને રેગ્યુલર પીવે તો કાંઈ તકલીફ ન પડે, માનો 15-20 દિવસે 25 દિવસે પાણી મળતું હોય તો તકલીફ ન પડે. પછી 1.5 મહિના પછી તમે પાણી પાવો તો શું હોય, તંતુ મૂળ તૂટી ગયા હોય. કારણ કે અમારે અહીંયા કરાળ જમી હોય એટલે તંતુ મૂળ બધા તવડા પડીને તૂટી જાય. પછી ખીલા મૂળ આપણે જે મેન મૂળ હોય એની ઉપર છોડવો ઊભો હોય છે તો પાણી પાવો એટલે એ પણ જમીનથી મૂકી દેતો હોય છે એટલે ઊભો સુકાઈ જતો હોય છે. તો આપણે કીધું કે તો પીવે ત્યાં સુધી આપણે પાહું, બાકી પછી મૂકી દેવામાં થશે. હા જો ખેડૂત મિત્રો આપણે 2 કેરા હારે લેવરાવી છીએ જેથી કરી અને કેરામાં હાલવું ઓછું પડે એટલે સીણા ઓછા ખૂંદાય. અને બીજાનોમાં અત્યારે આમાં વધારે હાલવામાં શું હોય છે કે ખાર વધારે હોય છે તો આપણે 4 કેરે એક પંપ થાય છે. તો કીધું 2 લેતા જાવ, એક ઉથલે પંપ પૂરો થઈ જાય અને ઓલું નકર 2 ઉથલે વળવી પડે, 2 વાર જવું ને 2 વાર આવવું પડે. તો આ 1 વખત જાય આવે એટલે પૂરું થઈ જાય. તમે જોઈ શકો 2 કેરે લેતા જાય છે, 2માં કમ્પ્લેટ રેડી દવા જાય છે અત્યારે. તો આજે આ રીતે દવાનો છંટકાવ શરૂ છે. અને ફ્લાવરિંગ તમે જોઈ શકો કઈ પ્રકારનું અત્યારે આવ્યું છે. તો અત્યારે તમે જોઈ શકો કે ધોમ ફૂલ અત્યારે ઉઘડી રહ્યા છે અને પોપટા પણ અત્યારે બેસવાના શરૂ થઈ ગયા છે. જોઈ શકો